લોકસભાની ચૂંટણી હતી ત્યારે તમારી લોકસભામાં તમે હિન્દુસ્તાનના રેકોર્ડ તોડીને સીઆર પાટીલને વિજયી બનાવ્યા હતા. ભાઈઓ બહેનો, ચૂંટણી તો જીતવાની જ છે, કમળ તો ખીલવાનું જ છે, તમારા વોટ પડવાના જ છે, પરંતુ સાથે સાથે લોકતંત્રનો જય જયકાર પણ ચાલવો જોઈએ. અને લોકતંત્રનો જય જયકાર ત્યારે થાય જ્યારે એક એક મતદાર મત આપવા માટે નીકળે. મત ન અપાઈ શકાય હોય તો મનમાં વેદના થાય. આ લોકતંત્રની સાચી સેવા છે. અને તેથી મારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને, લોકશાહીના પ્રહરીઓને, લોકશાહીના સમર્થકોને વિનંતી છે કે આ વખતે ગુજરાત રેકોર્ડ મતદાન કરે. અનેક બુથ એવા નીકળવા જોઈએ કે જ્યાં 100-100% વોટ પડ્યા હોય. અને ભારતના ઇલેક્શન કમિશનને પણ હું અભિનંદન આપું છું કે ઇલેક્શન કમિશન પણ વધુમાં વધુ મતદાન માટે ખૂબ જહેમત ઉઠાવે છે, અનેક અવનવા પ્રયોગો કરે છે. નાગરિક તરીકે આપણા બધાનું કર્તવ્ય છે કે આપણે વોટ અવશ્ય આપવો જોઈએ. તમે બધા પોલિંગ બુથમાં પહોંચી જશો, બધી જગ્યાએ વધુમાં વધુ લોકોને મતદાન કરાવશો, બુથમાં બધા જૂના રેકોર્ડ તૂટે એટલું મતદાન કરાવશો, અને પછી કમળ પણ ખીલવું જોઈએ ને. બધા જ પોલિંગ બુથમાંથી કમળ ખીલશે ને. આપણે આ વખતે વધુમાં વધુ પોલિંગ બુથ અને વધુમાં વધુ કમળ ખીલવવાનું કામ કરવું છે. ભાઈઓ બહેનો, આ વોટની તાકાત અસામાન્ય છે. આપણે કલ્પના નહીં હોય આ વોટની તાકાત કેટલી છે. તમે મને કહો ભાઈ, આજે દુનિયામાં ભારતનો ડંકો વાગે છે કે નથી વાગતો? હિન્દુસ્તાન પ્રગતિ કરી રહ્યું છે કે નથી કરી રહ્યું? આજે ભારતની બધે વાહવાહી થાય છે કે નથી થતી? દરેક ભારતીયને ગૌરવ થાય છે કે નથી થતું? શેના કારણે? શેના કારણે આ બધો જય જયકાર? શેના કારણે? શેના કારણે? શેના કારણે? શેના કારણે? તમારો જવાબ ખોટો. આ મોદીના કારણે નથી, આ તો તમારા એક વોટના કારણે થઈ રહ્યું છે. આ તમારા વોટની જે તાકાત છે ને, એના કારણે આજે હિન્દુસ્તાન પ્રગતિ કરી રહ્યું છે, ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે. અને એટલા માટે ભાઈઓ બહેનો, ગુજરાતનો પ્રત્યેક મતદાર વધુમાં વધુ મતદાન કરે. અને વોટની શક્તિ શું છે એનો દુનિયાને અહેસાસ કરાવે. ભાઈઓ બહેનો, એક જમાનો હતો આપણા ગુજરાત માટે એવી વાતો ચાલતી, આ ગુજરાત શું કરી શકે, એની પાસે તો કઈ પ્રાકૃતિક સાધનો નથી, આટલો મોટો દરિયા કિનારો છે, આ બાજુ રેગિસ્તાન છે, પેલી બાજુ પાકિસ્તાન છે, ભારતની પાસે કોઈ ખનીજો, ગુજરાત પાસે ખનીજો નથી, આ એકલું મીઠું પકવી પકવીને ગુજરાત વાળા શું કરશે, વરસાદ પણ નથી પડતો, 10 વર્ષમાં 7 વાર દુકાળ પડે છે, આવું જ બોલાતું હતું. અને એમાં નવા નવા સંકટો પણ આવે, ક્યારેક સાયક્લોન આવ્યો,
ક્યારેક ભૂકંપ આવ્યો અને કોમી ઉલ્લડો એ તો આપણા ગુજરાતને પીંખી નાખતા હતા. વાર તહેવારે હુલ્લડો, જ્યાં જુઓ ત્યાં મારા કાપ, કરફ્યુ, આવી બધી મુસીબતોમાં આપણે જીવતા હતા. ત્યારે કોઈ કલ્પના નહોતું કરી શકતું કે ગુજરાત વિકાસની અંદર પણ નંબર વન બની શકે ભાઈઓ. અને આજે શક્ય બન્યું. આજે ઉત્તમ સડકો માટે ગુજરાતની ઓળખાણ છે. 24 કલાક ઘરોમાં વીજળી, ઘેર ઘેર નળથી જળ, આ મૂળભૂત સુવિધાઓ ગુજરાતે ઘેર ઘેર પહોંચાડી છે ભાઈઓ. આનું કારણ શું? આ ઘેર ઘેર સુવિધાઓ પહોંચે એનું કારણ શું? મુસીબતોમાંથી મુક્તિ મળી એનું કારણ શું? એનું કારણ તમારા એક વોટની તાકાત. ગુજરાતના નાગરિકોએ વિવેક બુદ્ધિપૂર્વક, સમજદારીપૂર્વક, લોભ લાલચમાં પડ્યા વગર, જૂઠાણા ઉપર ભરોસો કર્યા વગર, મક્કમ મનથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત બનાવી, આ તમારા વોટની તાકાત છે. એના કારણે ગુજરાત નંબર વન છે. મોદીની નહીં, તમારી તાકાત છે. અરે મોદી જે છે એ પણ તમારા વોટના કારણે છે ભાઈઓ. આ મોદીનો વટ પણ તમારા વોટમાં છે. તમારા વોટ છે તો મોદીનો વટ છે ભલા. અને તમારા વોટ હોય, મોદીનો વટ હોય તો હિન્દુસ્તાનના પ્રત્યેક નાગરિકનો પણ વટ હોય.